એકની વંદના એક એક ચોપાઈની અંદર છે, પણ હનુમાનજી મહારાજની વંદના ચોપાઈ અને સોરઠા બંનેમાં છે. શા માટે? ભલે રાઘવેન્દ્ર સરકારના દર્શન માટેનું મૂળભૂત કોઈ પાસું હોય તુલસીદાસજીના જીવનની અંદર, તો એ શ્રી હનુમાનજી મહારાજ છે. કથાની તમને બધાને ખબર હોય, રોજના માટે તુલસીદાસજી એક ઝાડને પાણી પાય, આ કથાની તમને બધાને ખબર હશે. હવે ઘટના એ ઘટી કે એ જે ઝાડની અંદર જે છોડને પાણી પાતા હતા એની અંદર ભૂત રહેતું હતું. ઘણા ઘણા લોકો ભૂત પ્રેતમાં માનતા નથી, પણ રામાયણની અંદર ભૂતોનું વર્ણન છે. ઘણા લોકો નથી માનતા, પણ અમેરિકાની અંદર પણ સંશોધન થયા છે કે નહીં આવું કંઈક છે ખરું. રામાયણમાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે શિવની જાનમાં ભૂત. કાલે જ આપણે ભગવાનના શિવના વિવાહ છે, શિવની જાનમાં બધા ભૂતડાઓ આવ્યા છે. તન ખીન કૌ અતિ પીન પાવન કૌ અપાવન ગતિ ધારે, આ તુલસીદાસજી લખ્યું છે. પણ મારો કહેવાનો મૂળ સૂર કે તુલસીદાસજી જે જલનું સિંચન કરે એ ઝાડની અંદર ભૂત રહેતો હતો અને ભૂત પ્રસન્ન થઈ ગયું. આ ઘણા ઘણાને ભૂત પ્રસન્ન થાય તોય મેળ આવી જાય. જો એક દાખલો આપો, આવી કાળજાળ ગરમી અને મુંબઈની અંદર એક ભાઈ નોકરી ધંધાથી પાછો જ્યારે આવતો હતો, પછી એને એમ થયું કે હાલ ને છોકરાઓ માટે ગરમીની સિઝન છે તો તરબૂચ લઈ જાઓ. તે ભાઈ નોકરીમાંથી છૂટીને એક હમણાં હવે ભાઈ પાછા ઓલા ચાઇનાના આવ્યા ને, આપણે ખાધા એ નહીં સરપંચ, હું અહીંયા વચ્ચે હમણાં આવ્યો ને આયોજન જોવા માટે, જ્યારે મને બોલાવ્યો ને ત્યારે મને બજરંગભાઈ મને કે બાપુ એક જગ્યાએ જવું પડશે. મેં ક્યાં? મને કે તમને તરબૂચ ખવડાવવાના છે. આ લે લે, કુંભારિયા ગામ તો ગામ છે, તરબૂચ ખાવા. મેં કે કોના? મને કે સરપંચના. સરપંચના તરબૂચ હોય તો આપણે ખાવાના જ છે. મેં કીધું હાલો જઈએ સાહેબ, ઈ મીઠાશ. ભરતભાઈ મોજ આવ્યો, કઈ ખાઈને થોડું ખોટું બોલા હે ઘનશ્યામભાઈ, ખાઈને નો ખોટું બોલે. ઘનશ્યામભાઈ ના પાડી, મને કે બાપુ મારે હવે મારે તો સુવાનો. મેં કીધું ના ના હાલો ને ભાઈ, હવે મળે માણે જાય બધા, અને ખૂબ આનંદ કર્યો. પણ આપણા તરબૂચ ની વાત ઓલા ચાઇના ના નથી, મોટા મોટા. હા, એ મુંબઈના માણા એવડું એક મોટું તરબૂચ લીધું. હા, અને પછી ઘરે આવ્યો ને પછી કીધું કે ભાઈ અત્યારે આપણે બધા ભોજન પાણી વાળું પાણી કરી લઈએ અને પછી આને થોડુંક ઠંડુ થવા દઈએ, પછી આને આપણે સુધારશું, આને કાપી અને પછી ખાઈ બધા. છોકરાએ તે રાજીના રેડ થઈ ગયા કે બાપા તરબૂચ લાવ્યા, તરબૂચ. એ રાત્રિના સમયે બધા ભોજન પ્રસાદ લઈ, અને જ્યારે ગરમી કાળી ગરમી, અને જ્યાં એ તરબૂચને લઈ અને તરબૂચને બધું જ્યાં સુધાર્યું, જ્યાં ચપ્પુ માર્યું બે ભાગ થયા ને, ત્યાં અંદરથી ભૂત નીકળી. લો નાનું હું તો ભૂત. હા, અને હવે ને મુંબઈમાં પાછી જગ્યાએ કવડી હોય, દહ બાય દહ ની ઓવડી, એમાં ભૂત વળી ઠેકડા મારે, ઘડીક પલંગ માથે ચડી જાય, ઘડીક નીચું ઉતરી, માંગ 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 માંગ, તું માંગી લે માંગી લે માંગી લે. તું બોલે તમે છો? બોલો ભાઈ ડગાઈ ગયો કે આ તરબૂત માંથી હું નીકળ્યું, તમે છો કોણ? બોલે હું ભૂત દાદા છું, માંગ. બોલો ભાઈ કે ખરેખર તમે માગવાનું કયો છો? બોલે હા. ત્યારે કીધું કે જુહુ વિસ્તારની અંદર સારામાં સારો મોટો બંગલો મને આપી દો ભૂત દાદા. ત્યારે કીધું કે ઈ નહીં, બીજું માંગ, ઈ નહીં, બીજું માંગ. બોલે કેમ? બોલે મુંબઈમાં જગ્યા ન મળી એટલે તો તરબૂચમાં ભરાણો હતો, જગ્યા જ નથી આખા મુંબઈમાં. એ મુંબઈના કૂતરાય તો ગુણધર્મ ભૂલી ગયા, આમ પૂછડી પટપટાવાને બદલે આમ ઊભી પટપટા.
જગ્યાનો અભાવ, આ મલાવે દોડી જાય. પણ બાપ હનુમાનજી મહારાજ નો ભૂત પ્રસન્ન થયો અને કીધું કે હે હનુમાન, હે તુલસીદાસજી, તમારા ઉપર હું રાજી થયો છું. કેમ? બોલે, રોજ જલનું સિંચન કરી અને તમે મને તૃપ્ત કરતા હતા. હે તુલસીદાસજી, તમારે કઈ માંગવું છે તો માંગી લો. ત્યારે તુલસીદાસજીની તો એક ઈચ્છા હતી. તુલસીદાસજી બે હાથ જોડીને કીધું, તમે જે હો તે, પણ તમે જો કદાચ આપવા માંગતા હો તો મને રામ દર્શન કરાવી દો. મારે મારા રામનું દર્શન કરવું છે. ત્યારે ભૂતે કીધું કે ભાઈ, રામ સુધી તો હજી અમે નથી પહોંચ્યા, પણ હનુમાન દાદાના સરનામાની અમને ખબર હોય. ભૂતે જવાબ આપ્યો, તુલસીદાસજી, હનુમાનજી મહારાજ કઈ શેરીમાં ક્યારે પધરામણી કરવાના છે એ અમને ખબર હોય, કેમ કે એ જે શેરીમાં આવે એ શેરી અમારે ખાલી કરી દેવી પડે. એટલે રામ સુધી તો હું ન પહોંચાડી શકું, પણ તમને હું હનુમાનજી સુધી પહોંચાડી દઉં, અને એ હનુમાનજી દ્વારા તમને રાઘવેન્દ્ર સરકારનું દર્શન થશે. આમ કહી અને તુલસીદાસજી હનુમાન સુધી પહોંચ્યા છે. અને એ જ હનુમાનજી મહારાજની સાથે જ્યારે ચર્ચા થઈ કે મારે રામ દર્શન કરવું છે, અને ત્યારે કીધું કે તો તમે પછી ચાલો ચિત્રકૂટના એ ઘાટ ઉપર, અને તમે જ્યારે એ ચંદન કરશો અને એ જેટલા પુરુષો આવતા હશે એમાંથી જ્યારે રાઘવ સરકાર અને લખનલાલજી મહારાજ આવશે ત્યારે હું તમને સૂચિત કરીશ. અને એ ચિત્રકૂટના ઘાટ ઉપર અનેક પ્રકારે જ્યારે જનમેદની આવવા લાગી, તુલસીદાસજી મહારાજ રાહે બેઠા છે કે ક્યારે રામ દર્શન થાય, ક્યારે. એમાં એક જોડી આવી, શ્યામ અને ગૌર જોડી. હનુમાનજી મહારાજે તુલસીદાસજીને સૂચન કર્યું છે કે જે શ્યામ છે એ જ રામ છે. અને રાઘવેન્દ્ર સરકાર જ્યારે તિલક આપ્યું ત્યારે એક દોહરો લખાણો છે કે ચિત્રકૂટ કે ઘાટ પે ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન કીસે અને તિલક દેત રઘુવીર. આ રીતે રાઘવેન્દ્ર સરકારનું દર્શન હનુમાનજી મહારાજ ના માધ્યમથી થયું છે. એટલા માટે અને હનુમાનજી મહારાજ અતિ પ્રિય છે તુલસીદાસજી. અને પછી ભૂત પણ જો રામ દર્શન કરાવી દેતો હોય તો એ બહેતર છે. તુલસીદાસજી લખી નાખ્યું, તુલસી નફા વિચારીએ ભલે બુરે સે ક્યા કામ, ભૂતન સે હનુમાન મિલે અને હનુમાન સે મિલે રામ. એમાં બીજું કઈ વિચારવાનું ન હોય બાપ, રામ દર્શન થતું હોય ભૂત પણ બહેતર છે. અને એટલા માટે હનુમાનજી ઉપર સવિશેષ પ્રેમ છે. એટલા માટે એક દોહાની અંદર અને ચોપાઈની અંદર હનુમાનજી મહારાજની વંદના કરી છે. ત્યારબાદ એક અર્ધાલિકામાં ત્રણ જણાની વંદના. કપિપતિ રીચ નિસાચરે રાજન, કપિપતિ રીચ નિચાચરે રાજન. ત્રણ વંદના, કપિપતિ, બીજું રીચ અને નિશાચર રાજા. હવે કપિપતિ એટલે કોણ? કપિપતિ કોણ? સુગ્રીવ. સુગ્રીવ છે એ કપિપતિ છે. 18 મહાપદ્મ જૂથ વાનર સેના સીતાજીની શોધમાં ગયો હોય તો એ સુગ્રીવને આભારી છે. સુગ્રીવ આ બધાનું મુખ્ય છે, રાજા છે. અને એટલા માટે કપિપતિ, બીજું રીંચ કોણ? જાંબવંતજી મહારાજ. અને નિશાચર રાજા એટલે વિભીષણ. નિશાચર એટલે દાનવ, અને દાનવોનો રાજા કોણ? વિભીષણ મહારાજ. આ ત્રણની વંદના એક સાથે કરી અંગદાદી જે કીશ સમાજા, વાનરોની સેનાનો જે મુખ્ય વાનર જે અંગદ છે, વાલીનો જે દીકરો છે, એમની પણ વંદના કરી છે. અને તમામની વંદના કરતા કરતા છેલ્લે હવે જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય
કરુણા નિધાન કે અતિશય પ્રિય કરુણા નિધાન જનક સુતા જગ જન્મ જાનકી બ્રહ્માંડ ભાંડોતરી રાઘવેન્દ્ર સરકારની પ્રિયા મા સીતા મૈયાની વંદના કરતા કહે છે કે હું જગત જનની આખા જગતની માં રાઘવેન્દ્ર સરકારના પ્રિયા વલ્લભા એવા મા જાનકીજીને વંદન કરું છું. અને હવે છેલ્લે બધાથી છેલ્લે બોલી રામચંદ્ર ભગવાન રાજીમ નયન ધરે ધનુષાયક રાજીવ નયન ધરે ધનુષાયક રાજીવ નયન ધરે ધનુષાયક રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ વંદન સુખદાયક ભગત વિપતિ વંદન સુખદાયક રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ વંજન સુખદાયક. ભગવાન રાઘવેન્દ્ર સરકારની વંદના તો કરી, પણ કેવા રાઘવેન્દ્ર સરકાર? તુલસીદાસજીના ઈષ્ટ છે એ કેવા છે? બોલે જે રાજીવ નયન છે, જેણે ધનુષ્ય બાણ ધારણ કરેલા છે, જે ભક્તની વિપત્તિને વંજન કરનારા છે, એવા રાઘવેન્દ્ર સરકારને મારા વંદન છે. તુલસીદાસજીના ઈષ્ટ છે ને એ ધનુર્ધારી રામ છે. રામના રૂપ અલગ અલગ, કૃષ્ણના રૂપ અલગ અલગ, અને આપણે જે માનવા વાળા છીએ એ અલગ અલગ. સમજો, રામ એક, પણ તુલસીદાસજીને કોઈ પૂછે કે તમે કેવા રામને ભજો, બોલે હું ધનુર્ધારી રામને ભજું. કેવટને કોઈ પૂછ્યું કે તમે કેવા રામને ભજો, તમારા ઈષ્ટ કોણ, ત્યારે કીધું કે હું વનવાસી રામને ન ભજું, હું રાજા રામને ભજું. કેવટના ઈષ્ટ રાજા રામ છે, અને રાજા રામ છે એટલા માટે જ કેવટે કીધું, કેવટ પ્રસંગમાં આવશે, કે અત્યારે તમારી પાસે હું માંગું, કઈ છે નહીં. ફિરતી વાર મોહી જો દેવાશો પ્રસાદ મેં શિર ધરી લેવા, રાજા રામ મને આપે એ હું સ્વીકાર કરીશ. તો કેવટના ઈષ્ટ છે એ રાજા રામ છે. નિષાદ ને પૂછો તમને ક્યાં રામ ગમે, બોલે અમને વનવાસી રામ ગમે. રામ એક, પણ રૂપ અલગ અલગ, ઈષ્ટ અલગ અલગ. કોઈ જનકપુરની અંદર જઈને હાલમાં પણ તમે પૂછો, હમણાં જ અમારી નેપાળ કથા હતી, ત્યાં બાજુમાં જ જનકપુર છે, જનકપુરની અંદર તમે જઈને પૂછો કે તમે કેવા રામને ભજો, બોલે અમારા રામ જમાઈ રામ. કેમ કે જનકપુર ત્યાં સીતાજીની જન્મભૂમિ છે, ભગવાન નહીં અમારા જમાઈ છે. અયોધ્યાની અંદર તમે પૂછો કૌશલ્યાને, તમે ક્યાં રામને ભજો, બોલે હું દીકરા રામને ભજો, મારો દીકરો છે. માનવાનું આ બધું એ અલગ અલગ છે. તમે કૃષ્ણમાં પણ જો, કૃષ્ણ પણ એ રીતે જ છે. સુરદાસજી છે, આપણે સવારે જ જેની કથા લીધી, સુરદાસજીના જે ઈષ્ટ છે એ કઈ ગોવાળિયો કૃષ્ણ નથી, એ બાલકૃષ્ણ છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર તમે પૂછો કે ભાઈ તમે કોને ભજો, બોલે અમે બાલકૃષ્ણને ભજીએ. સ્વાધ્યાય પરિવારમાં તમે જઈ અને કોઈને પૂછો કે તમે કેવા કૃષ્ણને ભજો, બોલે અમે બાલકૃષ્ણ યોગેશ્વર કૃષ્ણને ભજીએ. એ બધાને માનવાની રીત અલગ અલગ છે મેરે ભાઈ. તો તુલસીદાસજી ધનુર્ધારી રામને ભજે છે, અને ધનુર્ધારી રામને ભજે છે એટલા માટે ચોપાઈની અંદર ખાસ નિરૂપણ કરવામાં આવ્યું કે રાજીવ નયન ધરે ધનુષાયક, જેના હાથની અંદર ધનુષ અને બાણ છે એવા રાઘવેન્દ્ર સરકારને મારા વંદન છે. તમામની વંદના કર્યા પછી તુલસીદાસજી કહે છે કે રામ મોટા કે રામનું નામ મોટું,
હાલો હું તમને પ્રશ્ન કરું, થોડોક મને જવાબ આપો, રામ મોટા કે રામનું નામ મોટું? હે, નામ મોટું, ધન્યવાદ, નામ મોટું છે, રામ નહીં, નામ મોટું છે. એટલા માટે જ ચોપાઈ ની અંદર સ્પષ્ટ લખ્યું, બંધ હું નામ રામ રઘુબર, પેલા નામ પછી રામ.